છોટાઉદેપુરના રંગલપુર ચોકડી છે ત્યાંથી અત્યારે જો વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિ એવી છે, ખાડાઓ છે ત્યાં પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. અને આ ખાડા કેટલા છે, કેવડા છે એ જાણીને તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે, જેના વિશે આ વિડીયોમાં વાત કરવી છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, મારું નામ છે જયરાજ અને છોટાઉદેપુરના રંગલપુર ચોકડી છે અને ત્યાંથી આપણે જઈએ તો લગભગ જે રોડ આવ્યો છે એ રોડ જોઈને તમને નક્કી કરવું ડિફિકલ્ટ થઈ જશે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે. લગભગ 1 ફૂટ જેટલા ઊંડા ખાડા છે આ રસ્તા પર પડી ગયા છે અને જેટલા વાહન ચાલકો છે બધાને તકલીફ પડી રહી છે. અને તમને ખબર છે કે આ ભારજ નદીવાળો જે બ્રિજ તૂટ્યો છે એના કારણે લગભગ 4 કિલોમીટરથી વધારાનું ડિસ્ટન્સ એ તમારે કરવું પડે છે અને એના કારણે ટાઈમ પણ જાય છે, લોકોનો પેટ્રોલ પણ વધારે ખર્ચાય છે અને બધી સમસ્યાનું સમાધાન હજી પણ આવ્યું નથી, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અને એના લાલીને અમારા રિપોર્ટર છોટાઉદેપુરના રેહાન પટેલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. શું કહ્યું એમણે, સાંભળી આ વિડીયોમાં. છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ ભારત તૂટી જતા જે તંત્ર દ્વારા રંગલી ચોકડીથી વનકુટીથી જે રંગલી ચોકડીનું જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેની હાલત આપ જોઈ શકો છો. આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ આખે આખો રસ્તો હાલ ખારામય બની ગયો છે. મહત્ત્વની વાત એ છે કે જે ભારત નદી પરનો જે બ્રિજ ધરાશય થયો અને જે ડાયવર્ઝન પાણીમાં ધોરાયું ત્યારબાદ તંત્ર દ્વારા એ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ અને વડોદરાથી અહીં મુખ્ય માર્ગ કહેવાય છે અત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અહીંયાથી અસંખ્ય વાહનો પસાર થાય છે. જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે આખો બોરેલી લગીને અહીંયા ખાડા ખાડા જોવા મળી રહ્યા છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી અને જે બીમાર દર્દીઓ છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને જીવના જોખમે તેઓ પસાર થઈ રહ્યા છે. અહીંયા અકસ્માતના ભોગ પણ લોકો બની રહ્યા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આટલી મોટી પરિસ્થિતિ સર્જાવા છતાં જે અધિકારીઓ છે તે આ બાબતે ગંભીર નોંધ નથી લેતા અને જે ડાયવર્ઝનવાળો રસ્તો છે તે તમામ હાલ તો ખારામય થઈ ગયો છે. ત્યારે હાલ તો રાહદારીઓ અને જે અહીંના સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તે આ બાબતે ગંભીર નોંધ લઈને આ જે માર્ગ છે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેનું સમારકામ કરાવે તેવી માંગ કરી રહ્યા છે. રિયાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર. અત્યારે આપણે એવી જગ્યા પર ઊભા છે જ્યાં 56 નંબરના હાઈવે માટેનું ડાયવર્ઝન છે પણ ત્યાં રોડ નથી પરંતુ ત્યાં ખાડા છે અને એ ખાડામાં અત્યારે આપણે ઊભા છે ત્યારે એ ડાયવર્ઝન ભારત નદી પરનો જે બ્રિજ અત્યારે તૂટીને ટુકડા થઈ ગયો છે એના કારણે આજે 30-40 કિલોમીટરનું ડાયવર્ઝન આપેલું છે અને એ રોડ પહેલાં જે હતો એને બદલે ડાયવર્ઝન આપવામાં આવ્યું અને અત્યારે 1.5 ફૂટના ખાડા છે અને એ ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે અત્યારે હું બોડેલીથી આવતો ત્યારે 1 કલાક ત્યાંથી આવતા થાય ત્યારે કોઈ ઇમરજન્સી માણસને કોઈ 108 કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ પ્રાઇવેટ ગાડીમાં દવાખાને લઈને જતા હોય ત્યારે તેનું રસ્તામાં જ મૃત્યુ થઈ જાય એ રીતનો આ રોડ છે.